સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતોની જગતના તાતની અને આશા હોય કે આ હોતું ક્યારેક વાવાઝોડા સ્વરૂપે ત્રાટકે છે તો ક્યારેક કમોસમી વરસાદના સ્વરૂપે અને ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે રવિ પાક તૈયાર થવાની અણી ઉપર છે અને એ જ ટાઈમે માવઠાની આગાહી થતા જગતના તાતના પેટમાં ફાળ પડી છે કે વરસાદ આવશે اونو પાક જીરૂનો પાક ચણાનો પાક વગેરે વગેરે ખેતરમાં ઊભા છે અને જો વરસાદ આવે તો શું થશે ક્યાં જઈશું શું કહે છે હવામાન વિભાગ ક્યાં ક્યાં વર્ષી શકે છે કમોસમી વરસાદ કયા કયા જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં ખેડૂતો ઉપર ઘાત તોડાઈ રહી છે સૌથી પહેલા એ જુઓ નાવસ ગુજરાત કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ઓર સાઉથ ગુજરાત ડ્રાય રહેશે ઓર સૌરાષ્ટ્ર की बात बात करेंगे तो સૌરાષ્ટ્ર रीजन के जो जिले हैं वह है द्वारका है जामनगर है मोरबी है और गिर सोमनाथ और कच्छ जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म भी होंगे नॉर्थ और साउथ गुजरात मिला के उसमें गांधीनगर है महसाना है अहमदाबाद और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो डेथ्री में जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडे होंगे वो ज़िले हैं भावनगर अमरेली गिर सोमनाथ और कच्छ અને આગળ વાત કરવી છે સિરામિક ઉદ્યોગની મોરબી થાનગઢ આ બધા સિરામિક ઉદ્યોગના વૈશ્વિક હબ છે પણ કોવિડ પછી આ બધાની સ્થિતિ ખૂબ નાજુક બની ચૂકી છે સરકારી સહાયની પણ આશ એ લોકો વ્યક્ત કરી ચૂક્યા છે પણ એ બધા વચ્ચે મામૂલી રાહત મળી છે જી હા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસે ઘટાડો કર્યો પણ ઉદ્યોગો કહી રહ્યા છે કે આટલા ઘટાડાથી કશું થાય એમ નથી મરણ પથારીએ બેઠા છીએ અને આટલી ગમથી તમે ફૂંક મારશો એમાં જીવન કેવી રીતે મળશે મયુર પાસેથી વિગતે જાણી આખરે શું છે વ્યથા કથા સિરામિક ઉદ્યોગની ભાવ ઘટ્યા પણ તેમ છતાં સંતોષ કેમ નહીં નુપુર આખી દુનિયાની અંદર સિરામિક ઉદ્યોગમાં ભારતનો ડંકો વાગે છે અને ચીનને પછાડીને ભારત છે અત્યારે નંબર ઉપર છે પરંતુ આ ઉદ્યોગ છે અત્યારે કોરોના બાદની સ્થિતિની અંદર કથળી ગયો છે કારણ કે જે પ્રકારે રો મટીરિયલ ભાવ વધ્યા છે તેના કારણે ઉદ્યોગ ઉપર પડ્યા પર પાટું વાગ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ છેલ્લા છ મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવો છે તે ઘટ્યા છે અને આ જ ગેસના ભાવો ઘટતા ઉદ્યોગકારો છે તેમને આશા બંધાઈ હતી કે ગુજરાત ગેસ છે તે સિરામ ઉદ્યોગને જે ગેસ

વહી રહે તેના માટે ભાવ ઘટાડો જરૂરી છે તે ઉદ્યોગ કરવાનોની માંગણી છે અને આગળ વાત કરવી છે સરકારી કર્મચારીઓની આમ તો ખેડૂતો માટે માઠા સમાચારથી આપણે શરૂઆત કરી હતી એના પછી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર કે માત્ર 3 રૂપિયાનો નેચરલ ગેસમાં ઘટાડો પણ હા સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે એવા કે સરકારી કર્મચારીઓમાં હરખની હેલી છવાઈ જાય એમ છે કશે પાસેથી જાણીએ કશે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેના માટે થઈ અને એક સારા સમાચાર જે છે તે આવ્યા છે અને સરકાર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે કર્મચારીઓના ભથ્થામાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો છે તે કરવામાં આવ્યો છે અને ગત જુલાઈ માસથી તે અમલી બનશે આઠ માસનું જે એરિયસ છે તે ત્રણ હપ્તામાં સરકાર દ્વારા તેની ચૂકવણી છે તે કરવામાં આવશે સાથે જ નવી પેન્શન સ્કીમના જે કર્મચારીઓ છે જે દસ ટકા ફાળો આપશે જેની સામે સરકાર દ્વારા ફાળો આપવાની જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે જાહેરાત કરવામાં આવી છે તેને કર્મચારીઓ વધાવી લેશે સાથે જ કર્મચારીઓની જે યોગ્ય માંગણી હોય છે તેમના જે યોગ્ય પ્રશ્નો હોય છે તેમની રજૂઆત પણ તેમણે નથી કરવી પડતી અને પહેલા જ સરકાર દ્વારા તે તમામ માંગો છે તે અંગે વિચારણા કરીને તે આપવામાં પણ આવે છે જી અને હવે આગળ વાત કરવી છે લોકસભા ચૂંટણી અને એના માટેની તૈયારીઓની કારણ કે આમ તો જો કે ભારતીય જનતા પાર્ટી છે આશ્ચર્ય પામવા જેવું છે નહીં કારણ કે કહેવાય છે જો પરચે મેં હોતે ચર્ચે મેં ચર્ચે મેં પરચે મેં નહીં અને એવી જ ચર્ચાઓ થઈ રહી છે શું તૈયારીઓ ચાલી રહી છે અને શું સમાચાર મળી રહ્યા છે અત્યારના જે સાંસદો છે શું એ આ વખતે ઉમેદવાર તરીકે દેખાશે કે પછી કંઈક નવી જ સરપ્રાઇઝ વિકાસ પાસેથી જાણીએ બિલકુલ નુપુર અત્યાર સુધીના પહેલાં અત્યારે મોટા અપડેટ એ કહી દઉં કે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં અડધો કલાકમાં જ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે ને ગુજરાતથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે અને આજના દિવસમાં જ સો જેટલા જ ઉમેદવાર છે આખા દેશમાં તે નામની જાહેરાત થઈ શકે છે અને તેમાં જે ગુજરાતમાં પણ કેટલાક ચોંકાવના નામ સામે આવી શકે છે અને જે શક્યતા છે કે ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સીઆર આર પાટીલ સાથે સાથે મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા ગોરધન ઝડપિયા અને ઘણા બધા એવા નામ છે કે જે હાલ ચર્ચામાં છે પરંતુ રવિવારે જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ હતો અચાનક જ સંગઠનમાં સળવડાટ જોવા મળ્યો હતો અને એવું કહી શકાય કે સંગઠનના લોકો ક્યાંક ઊંઘતા ઝડપાયા હતા અને તુરંત જ જેવા આદેશ અપાય અને સોમવારથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અમદાવાદની જો વાત કરીએ તો તેમાં એકસો સિત્તેર કરતાં વધારે ફોર્મ પૂર્વ બેઠક પરથી નોંધાઈ ચૂક્યા છે ઘણા બધા જેવા જે મનોરંજન ક્ષેત્રે કામ કરી રહ્યા છે ડોક્ટરી ક્ષેત્રે એન્જિનિયરિંગ ક્ષેત્રે આ બધા લોકો છે તે ચૂંટણી લડવા આતુર છે પૂર્વ ધારાસભ્ય હોય કે પછી મેયર હોય આ બધા લોકો છે તેમણે ફોર્મ ભરેલા છે અને જો કે આ વખતે જે ક્રાઇટેરિયા રાખ્યો છે તેમાં જે લક્ષ્યાંક છે પાંચ લાખની લીડ મેળવવાનો તે લીડ કોણ મેળવી શકે તે અનુસંધાને જ હવે જે ચહેરાઓ છે તે શોધવામાં આવી રહ્યા છે જે મોટા માથા છે ચૂંટણી લડવાના છે પરંતુ કોણ એવા ચહેરા છે કે જે પાંચ લાખની લીડ મેળવી શકે કારણ કે આપણે બે હજાર ઓગણીસમાં તમામ જે લોકો હતા ગુજરાતના છવ્વીસ ઉમેદવારો જેમણે મિનિમમ દોઢ લાખથી ત્રણ લાખની લીડ તો મેળવી જ હતી પરંતુ હવે ત્રણ લાખથી આગળ વધવા માટે કોણ સક્ષમ છે તેની સ્ક્રૂટની થઈ રહી છે આ સાંજ સુધીમાં સો નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા બિલકુલ સાંજ સુધીમાં સો નામ બહાર આવે એવી પૂરેપૂરી શક્યતા છે અને એના માટેનું જ મંથન થવા જઈ રહ્યું છે વિકાસે જે વાત કરી હમણાં કે બેઠક શરૂ થવા જઈ રહી છે દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે થોડી જ વારની અંદર એ બેઠક શરૂ થવાની છે અને એના માટે મુખ્યમંત્રી પણ દિલ્હી જવા નીકળી ચૂક્યા છે થોડી જ વારમાં પહોંચવાના છે દિલ્હી લોકસભાની ચૂંટણી માટે આ ઉમેદવારોનું મંથન થવાનું છે મુખ્યમંત્રી દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને બની શકે કે આજ સાંજ સુધી જ આ ભાજપની

તો ભારતીય જનતા પાર્ટી આમ તો હંમેશા ચૂંટણી મોડમાં રહે છે પણ ચૂંટણી આવે ત્યારે ટોપ ગેરની અંદર હોય છે અને ફરી એકવાર લોકસભાની ચૂંટણી વખતે દેખાઈ રહ્યું છે એક બાજુ દિલ્હીની અંદર મથન શરૂ થવા જઈ રહ્યું છે આશા છે કે આજ સાંજ સુધીમાં જ પહેલું લિસ્ટ સામે આવી શકે છે ઉમેદવારોનું ને આ બધા વચ્ચે તડામાર તૈયારીઓના ભાગરૂપે પ્રબંધન સમિતિની રચના પણ કરવામાં આવી છે અને આ પ્રબંધન સમિતિમાં આઈ જાડેજાને સંયોજક બનાવવામાં આવ્યા છે સંયુક્ત સંયોક્તની જવાબદારી આઈ કે જાડેજાને સોંપવામાં આવી છે બીજી બાજુ દિલ્હીની અંદર પણ તૈયારીઓ પૂરજોશ ની અંદર ચાલી રહી છે સંજયસિંહ ચૌહાણ જગદીશ પટેલ ને સહસંયોજક બનાવવામાં આવ્યા છે પ્રદીપ પરમાર ભારત આર્યનને સહસંયોજકની ની જવાબદારી સોંપવામાં આવી છે આવતીકાલે આ સહસંયોજકો દિલ્હી જશે અને આ બાજુ કોંગ્રેસની તૈયારીઓ પણ શરૂ થવાની છે આવતીકાલથી આવતીકાલે દિલ્હીમાં બેઠક થવાની છે પણ એ પહેલા ગુજરાતની અંદર ધમધમાટ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટેનો મુકુલ વાસનિક અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં એ બધી તૈયારીઓ જોવાઈ રહી છે દેખરેખ રહી રહી છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ તૈયારીઓને હા લોકસભાની ચૂંટણી આવી રહી છે પણ રાહુલ ગાંધી જે આવી રહ્યા છે રાહુલ ગાંધીના આવતા પહેલા જ કોંગ્રેસમાંથી એક પછી એક 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 પછી એક દિગ્ગજો હોય કે સંગઠનના કાર્યકર્તાના માળખાના એ વ્યક્તિઓ હોય એ બધા જ રાજીનામા પડી રહ્યા છે મોટી અત્યારે એક ચિંતા કોંગ્રેસ માટે દેખાઈ રહી છે કેવી તૈયારીઓ થઈ રહી છે શું તૈયારીઓ થઈ રહી છે નિકુલ પાસેથી જાણીએ જે બિલકુલ બિલકુલથી નુપુર કોંગ્રેસ દ્વારા જે છે તે આજે એક મેરાથોન બેઠક છે તે કરવામાં આવી રહી છે મુકુલ વાસ્તિકની અધ્યક્ષતાની અંદર આ બેઠક છે છે તે યોજાઈ રહી જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે ભરતસિંહ સોલંકી છે ચાવડા સહિત અર્જુન છે છે નેતાઓ કે આ બેઠકમાં ભારત જોડો ન્યાયયાત્રાની તૈયારીઓને લઈને આ બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાએ જે છે તે અલગ અલગ લોકોને જવાબદારી જે છે તે સોંપવામાં આવી રહી છે તે રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો નયાત્રા છે તે સાત માર્ચથી ગુજરાતની અંદર ભવિષ્યવાણી છે અને તે ઝાલોદથી શરૂ થશે જે તાપીના સોનગઢની અંદર પૂર્ણ થવાની છે અને આ દસ માર્ચ સુધી આ યાત્રા ચાલવાની છે ત્યારે અલગ અલગ જિલ્લા સ્તરે જે છે તે જવાબદારી સોંપવામાં આવી રહી છે જે જિલ્લા પ્રભારીઓ છે તેમની જવાબદારી સોંપવામાં આવી રહી છે સાથે જ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં હશે તે સમયે શિવરાત્રી અને મહિલા દિવસ પણ જે છે તે છે તેવામાં રાહુલ ગાંધી જે છે તે મંદિરોના દર્શન પણ કરે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણેનો જે રૂટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે મહત્વની બાબત છે કે રાહુલ ગાંધી અહીંયા આવવાના છે તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા મેરાથોન બેઠક યોજવામાં

હેવાન બની ગયો ગયો આખરે આખરે કોણ છે છે એ વ્યક્તિ કેવી કેવી હેવાનિયત આચરી અને અને દીકરાનો કેટલી હદે પર હાવી હતો જિગ્નેશ પાસેથી જાણીએ નુપુરે હેવાન નામ જો કાગળ ઉપર જે પોલીસ મથકે નોંધાયું છે તે મુજબ તેનું નામ અંસાર અહેમદ અંસારી છે કે જે મૂળ ગોમતીપુર વિસ્તારનો રહેવાસી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે પોતાના ઘરે દીકરીનો જન્મ થતાં છેલ્લા ચાર મહિનાથી તે પોતાની પત્નીને ત્રાસ આપતો હતો અને ગઈકાલે જ્યારે વહેલી સવારે તેની પત્નીને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવી તે સમયે રડતી દીકરીનું મોં અને ગળું દબાવી તેને હત્યા નિપજાવી દીધી મૃતદેહનો નિકાલ કરવા માટે જે પોતાની રિક્ષા લઈને જઈ રહ્યો હતો તે સમયે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો અને શહેરકોટડા પોલીસ સ્ટેશન છે તેને સોંપ્યો પોતાની સારવાર પતાવી જ્યારે તેની માતા બહાર આવી ત્યારે પોતાના પતિ અને દીકરીને તે શોધતી હતી પરંતુ તે જ સમયે માહિતી મળી કે શારદાબેન હોસ્પિટલમાં તેની દીકરી સારવાર માટે દાખલ કરવામાં આવી છે અને તેના પતિની પોલીસે ધરપકડ કરી છે જ્યારે આખી હકીકત સામે આવી ત્યારે તેના પરથી પડદો કે તેમના ઘરે દીકરીનો જન્મ થયા બાદ બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા કારણ કે પતિને એટલે કે હત્યારા પિતાને પોતાના ઘરે પુત્રનો જન્મ થાય તેવી ઘેલછા હતી પરંતુ તે સપનું પૂરું ન થતાં આખરે તેને પોતાની દીકરી સાથે અને માતા સાથે કજિયા કરે ત્યારબાદ ગઈકાલે તેને હત્યાને અંજામ આપ્યો અને આગળ વાત કરવી છે એ વ્યક્તિ જે આખા દેશની અંદર ચર્ચામાં છે ઘણા દિવસથી છેલ્લા પાછલા લગભગ સત્તાવન દિવસ કે એક મહિના ઉપરથી ચર્ચામાં હતો સંદેશ ખલીનો એ મુખ્ય આરોપી જેની હિંસા જેના કારણે થઈ અને એની ઉપર ગંભીર આરોપો પણ લાગેલા છે આખરે જ્યારે પકડાયો તો પણ એની અકડ ઢીલી પડેલી નહોતી દેખાતી આખરે કેમ શેનો આટલો બધો એને તોર ચડેલો છે અને હવે એની સામે શું થઈ શકે છે જાણીએ કૃષ્ણા પાસેથી જી બિલકુલ શાહજહા શેખ આખો સંદેશા ખાલીને મામલોને લઈને હજી ઘમાસાણ મચ્યું હતું સંદેશા ખાલીમાં જે મહિલાઓએ આરોપ લગાવ્યા હતા કે શાહજહાજ શેખ કે જે ટીએમસીનો લોકલ નેતા છે ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને એ મહિલાઓનું ઉત્પીડન કરતો હતો તેમના પર શારીરિક શોષણના આરોપ લાગ્યા હતા શાહજહા શેખ પર અને ત્યારબાદ એ જો કે ફરાર થઈ ગયો હતો જ્યારે ઈડીની ટીમ દ્વારા જને પકડવાની કોશિશ કરવામાં આવી હતી અન્ય મામલામાં ત્યારે એને ઈડીની ટીમ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદથી પચાસ દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે

અલગ અલગ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે વિદેશથી પણ જે કલાકારો છે એ આવી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે આ એ દ્રશ્યો છે કે જે બતાવે છે કે ગુજરાતી માણસનું માથું ભલે આકાશને ચૂમતું હોય પણ એના પગ જમીન સાથે એની માતૃભૂમિ સાથે હંમેશા જોડાયેલા હોય છે મુકેશ અંબાણી પીરસી રહ્યા છે લોકોને ભોજન અને ત્યાં ગામના લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે ગુજરાતીની ગુજરાતી ભાણાની અને ગુજરાતી ભાષાની સોડમ દેખાઈ રહી છે અને બીજી બાજુ ભવ્યાતિ ભવ્ય આ પ્રીવેડિંગ મંગળ પરિણય અહીંયા આગળ જામનગરની ધરતી પર દેખાઈ રહ્યો છે